મિત્રો વરસાદ આવી ગયો છે થોડીક રાહ જોડાવી પરંતુ વરસાદ આવી ગયા પછી આપણા મા બાપોની ચિંતા થોડીક વધી જાય છે જેના બાળકો નાના હોય છે વર્ષા ઋતુમાં બાળકોની માંદા પડવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે જેમ કે શરદી ખાંસી તાવ ટોન્સિલ્સ કે પછી પેટના રોગો જેમ કે ઉલટી ઝાડા વગેરે તો આ ઋતુમાં કેવી સાવચેતી રાખવી જોઈએ એની સરસ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું હું છું ડૉક્ટર દેવાંગી જોગન જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો કહેવાયું છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કે બ્રહ્માંડમાં જે જે ફેરફારો થાય છે તે બધા જ ફેરફારો વ્યક્તિના શરીરમાં થતા જોવા મળે છે હવે જોઈએ કે બ્રહ્માંડમાં ચોમાસામાં શું થાય છે આબોહવા ભેજવાળી હોય છે સતત આબોહવામાં ભેજ આપણને જોવા મળે છે પવન ખૂબ જોરથી વાય છે એટલે કે વાતાવરણમાં વાયુનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે એવી જ રીતે આપણા શરીરમાં પણ આ ઋતુ દરમિયાન વાયુ વધવાની શક્યતા અનેક ગણી વધી જાય છે હવે તમને પ્રશ્ન થશે કેવી રીતે મિત્રો આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ એ હવા ભેજવાળી હોય છે એટલે અન્નોઇંગલી આપણા શ્વાસમાં જે ભેજ જાય છે તે પાચક રસોને દુર્બળ બનાવી નાખે છે કારણ કે અંદર પાણીનું પ્રમાણ હોવાથી પાચક રસો મંદ પડી જાય છે એટલે નેચરલ વેમાં પાચન તંત્ર થોડુંક મંદ પડી જાય છે મોટાભાગે આ ઋતુમાં આપણે કેવા શાક ખાવા જોઈએ જૈન ધર્મમાં તો કહેવાયું જ છે કે ચોમાસું આવે એટલે લીલોતરી બંધ કરી દેવાની શું કામ કારણ કે એમાં પણ ભેજ ભરેલો હોય છે એટલે તમે દૂધી તુરિયા પરવડ સરગવો આવા વેલાવાળા શાક વધારે ખાઓ અને કોઈ પણ પ્રકારની ભાજી કે પાંદડા જેવા હોય એવા શાક આ ઋતુ દરમિયાન ઓછા ખાવા જોઈએ જો કઠોળનું સેવન કરો તો મોટા ભાગે મેથી હિંગ અજમો અને લસણ જેવી વાત નાશક વસ્તુઓ વઘારમાં વધારે વાપરો જેથી તે તમારા શરીરમાં વાયુનો વધારો ન કરે આયુર્વેદના મહર્ષિઓએ કીધું છે કે આ ઋતુ દરમિયાન મધુર અમ્લ અને લવણ એટલે કે મીઠું ખાટું અને ખારું વધારે ખાવું જોઈએ અને કટુ તિક્ત અને કશાય એટલે કડવું તૂરું અને તીખું પ્રમાણમાં ઓછું ખાવું જોઈએ સિમ્પલ પાચક રસો નબળા પડે છે એટલે ખોરાકમાં ખટાસનું પ્રમાણ વધારશો તો એમને પાચક રસો પ્રબળ થઈ જશે એટલે કે આ ઋતુમાં થોડુંક લીંબુનું સેવન વધારવું જોઈએ મિત્રો વર્ષા વર્ષાઋતુના મહિના મોટાભાગે શ્રાવણ અને ભાદરવો છે તમે જોજો તો આ જ ઋતુ દરમિયાન હિન્દુઓના એવા તહેવારો આવે છે કે જેમાં એમણે ઉપવાસ કરવા પડે જૈનોના પર્યુષણ પણ એ વખતે આવે છે અને મુસલમાનોના ક્યાંક ને ક્યાંક રોજા પણ આ ઋતુ દરમિયાન આવતા જોવા મળે છે તો આ ઋતુ દરમિયાન ઉપવાસનું મહત્ત્વ છે પરંતુ સાબુદાણા અને સિંગ અને ફરાળી વસ્તુઓ બહુ બધી ખાઈને કરાતા ઉપવાસ નહીં ખાલી પેટનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવા ઉપવાસનું અવશ્ય મહત્ત્વ છે એટલે આ ઋતુ દરમિયાન ખાસ કરીને ખાવાનું પ્રમાણ થોડુંક ઘટાડો અને થોડીક હલકી વસ્તુઓ ખાઓ પચવામાં ભારે હોય એવું મેંદો આથાવાળું ચીઝ પનીર આ બધી વસ્તુ બને ત્યાં સુધી ખાવામાં અવોઇડ કરવી જોઈએ સ્પેસિફિક કઈ કઈ કેર કરવી જોઈએ એના માટે હું સજેસ્ટ કરીશ કે આ ઋતુમાં આરોગ્ય જળનું સેવન કરવું જોઈએ હવે તમારો પ્રશ્ન હશે કે બેન આ આરોગ્ય જળ એટલે શું તો રોજ રાત્રે ત્રણથી ચાર લિટર પાણી ઉકળવા મૂકી દો શક્ય હોય તો એમાં ત્રણ ચાર મોટા ગાંગડા સૂંઠના નાખી દો એ પાણીને ચોથા ભાગનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકળવા દો પછી એ સૂંઠના કકડા કાઢી અને પાણીને ઠરવા દો અને બીજે દિવસે એ પાણી માટલામાં ભરીને જો તમે એ જ આખા દિવસ દરમિયાન પીશો તો કોઈ પણ પ્રકારના રોગો થવાની શક્યતા ઘટી જશે એટલે જેમને વા છે જેમને પાચનતંત્રને લગતા રોગો છે જેમના સાંધા જકડાઈ જાય છે આવા દરેક વ્યક્તિઓએ વર્ષા ઋતુ દરમિયાન આરોગ્ય જળનું અવશ્ય સેવન કરવું જોઈએ બીજી મહત્ત્વની વસ્તુ આ ઋતુમાં ઉપયોગી સૌથી સારી વનસ્પતિ જો કોઈ હોય તો એ છે સૂંઠ અથવા આદુ સૂંઠનું બીજું નામ મહૌષધ છે કે જે ખૂબ મોટું ઔષધ છે અને ઘણી બધી તકલીફોનું જે એકમાત્ર સોલ્યુશન છે એ છે સૂંઠ અને એટલે જ એનું બીજું નામ છે વિશ્વ ભેષજ મિત્રો આ ઋતુ દરમિયાન જો સૂંઠનું સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પણ સારું રહેશે અને કફના રોગો થવાની શક્યતા પણ ઘટી જશે એટલે તમે સૂંઠવાળું પાણી પી શકો સૂંઠ ગોળ ઘીની નાની લાડુડી બનાવી અને રોજ એક લાડુડી બાળકને ખાવા માટે આપી શકો અને દાળ શાકમાં પણ સૂંઠનું પ્રમાણ થોડુંક વધારી શકો એવું કહેવાય છે કે ભોજન આગ્રે સદાપથ્યમ લવણ આર્ધ્રક ભક્ષણમ એટલે કે જો જમવાની પહેલાં સૂંઠને મીઠા સાથે લેવામાં આવે એટલે કે સૂકી આદુની કટકી જો લેવામાં આવે તો એનાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખૂબ સારું પાચન થાય છે એવી જ ત્રીજી મહત્ત્વની વસ્તુ એ છે અજમો અજમો એ શ્રેષ્ઠ વાતનાશક દ્રવ્ય છે એટલે કે દિવસમાં બેથી ત્રણ વાર કંઈ ખાધા પછી અજમાના મુખવાસનું સેવન કરો એ ઇન્સ્ટન્ટ તમારો વાયુ ઓછો કરી નાખશે તો આ ઋતુ દરમિયાન રૂટીનમાં તમે અજમાનો પ્રયોગ વધારી શકો છો બીજી એક મહત્ત્વની વાત હમણાં મારી પાસે નરેશભાઈ આવ્યા નરેશભાઈએ કીધું બેન આજે તો રાતોરાત અચાનક મારો ગેસ વધી ગયો છે એટલે મેં પૂછ્યું કે તમે શું ખાધું હતું અત્યાર સુધી તો બધું સારું જ હતું કે કંઈ જ નહીં બેન કાલે રાત્રે મેચ જોતાં જોતા જાંબુનો મોટો વાડકો ભર્યો હતો એ ખાલી કરી નાખ્યો બીજું તો કશું ખાધું જ નથી મિત્રો આયુર્વેદના મહર્ષિઓએ કીધું છે જાંબવમ વાત નામ વાયુ પ્રકુપિત કરનાર દ્રવ્યોમાં જાંબુ શ્રેષ્ઠ છે એટલે ઓલરેડી આ વાયુની ઋતુ છે એમાં જાંબુ થાય છે આટલા વખતે જાંબુ જોવા મળ્યા હોય એટલે આપણે કંટ્રોલમાં ન રહીએ સ્વાભાવિક છે ત્રણ કે ચાર કે પાંચ બસ આટલા જ જાંબુ ખાઓ વધારે જાંબુ ખાશો તો એ ચોક્કસ શરીરમાં વાયુ વધારશે અને તમારી તકલીફો વધી જશે આયુર્વેદના મહર્ષિઓએ એવું કીધું છે કે વર્ષાઋતુમાં દીવા સ્વાપ એટલે કે બને ત્યાં સુધી બપોરે સૂવાનું ટાળવું જોઈએ અને બહુ વધારે પડતો વ્યાયામ ન કરવો જોઈએ કારણ કે વધારે વ્યાયામ પણ વાયુને વધારનાર છે તો બસ આટલી વસ્તુની આપણે સાવચેતી રાખવાની છે ખાસ નાના બાળકો ઘરમાં હોય ભીણા થઈને આવે છે તો તરત જ એમના કપડાં બદલી દો એમને તરત સૂકા કરી નાખો સૂકા કપડાં પહેરાવો અને થોડોક છાતી પર નાગરવેલના પાનનો ગરમ શેક કરાવી દો અને બે ત્રણ મિનિટ સ્ટીમ આપી દો જેથી એની માંદા પડવાની શક્યતા ઘટી જાય આશા રાખું છું કે આ વર્ષાઋતુની માહિતી તમને ઉપયોગી નિવડશે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ આ માહિતી લોકોને પહોંચાડજો ધન્યવાદ